समाचार गांधीनगरथी ज्यां थोड़ी वारमां कोरोना मुद्दे कोर कमिटीनी बैठक मळशे। रात्रि कर्फ्यू अने प्रतिबंध अंगे लेवाशे कोई महत्वपूर्ण फैसला। हाल 8 महानगर अने 36 शहेरोमां छे रात्रि कर्फ्यू। रात्रे 8 थी सवारे 6 वाग्या सुधी आ कर्फ्यू अमलमां छे। आवतीकाले तेनी मुदत पूर्ण थई रही छे। सरकार कर्फ्यू अने प्रतिबंधो 20 तारीख सुधी लंबावे तेवी हालमां शक्यताओ जणाई रही छे। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, જે રીતે શક્યતાઓ હાલમાં સામે આવી રહી છે, કેટલા ખાસો ક્યારે આ બેઠકનું આયોજન કરાયું છે અને હવે કઈ કઈ શક્યતાઓ આપ જોઈ રહ્યા છો? કોર કમિટીની બેઠકમાં થોડી ક્ષણોમાં જ આ અંગેની ચર્ચા વિચારણા થવાની છે અને શક્યતા નિર્ણય સત્તાવાર રીતે આજે જાહેર કરી દેવાય તેવી સંભાવના પણ અત્યારે જાણવા મળી રહી છે, જોવા મળી રહી છે। જે રીતે કોરોનાનો કહેર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, અલબત્ત છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસીસમાં સ્ટેબિલિટી તો ચોક્કસ જોવા મળી રહી છે, પરંતુ 11,000 જેટલો કોરોના કેસનો આંકડો એ સામાન્ય બાબત નથી। એટલે આવા સંજોગોમાં સરકાર કોઈ પણ પ્રકારનો રિસ્ક લેવા નથી માંગતી અને આ જ કારણોસર જે રાત્રિ કર્ફ્યુ અને સાથે જ અઘોષિત લોકડાઉન છે અને તેની જે નિયમાવલી છે તેને લંબાવે તેવી સંભાવનાઓ હાલની ઘડીએ જોવા મળી રહી છે। જે રીતે સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે, 20 મે સુધી આ જે અત્યારે રાજ્યમાં અમલી બનાવાયેલી નિયમાવલી છે તેને લંબાવાય તેવી સંભાવના જોવા મળી રહી છે। રાજ્યના 36 જેટલા શહેરોમાં અત્યારે કડક અમલીકરણ ચાલી રહ્યું છે નાઇટ કર્ફ્યુને લઈને અને સાથે જ એક પ્રકારનું જે અઘોષિત લોકડાઉન અત્યારે જાહેર કરવામાં આવ્યું છે તેની કડક નિયમાવલી છે અને તે યથાવત રાખવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। જે વિસ્તારોમાં કોરોના કેસનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે અને અત્યારની કડક નિયમાવલી અમલી બનાવાયેલી છે ત્યાં જો કેસ ઓછા જોવા મળશે તો નિયમોમાં આંશિક છૂટછાટ આપવામાં આવે તેવી સંભાવના છે। સાથે જ જે વિસ્તારોમાં કેસનું પ્રમાણ વધી રહ્યું છે તે વિસ્તારોમાં ફરીથી એક વખત કડક નિયમાવલી લાદી શકાય તેવી સંભાવના જોવા મળી રહી છે। કોર કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ નિર્ણય લીધા બાદ સરકાર સત્તાવાર રીતે અંગેની જાહેરાત કરે તેવી સંભાવના છે। ખાસો નિર્મલ, વેપારીઓ તરફી જો વાત કરી તો વેપારીઓએ ડિમાન્ડ કરી રહ્યા છે અલગ અલગ શહેરોમાંથી કે ક્યાં તો સંપૂર્ણ લોકડાઉન લગાવો અથવા તો પછી ઉઠાવી લો, કેમ કે અમુક ધંધા રોજગાર ચાલુ છે, અમુક ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ છે, તો એ લોકોની ડિમાન્ડને પણ ચોક્કસ ધ્યાને રાખવી પડશે સરકારે। જ્યારે આ અઘોષિત લોકડાઉનની જાહેરાત કરવાની હતી તે અગાઉ ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી તથા જે ઉચ્ચ અધિકારીઓ છે તેમણે ચર્ચા વિચારણા કરી હતી। ચેમ્બર ઓફ કોમર્સનું પણ મંતવ્ય હતું કે સરકાર જે નિર્ણય લે તેમાં તેમનું સમર્થન રહેશે। ચેમ્બર ઓફ કોમર્સનું સૂચન પણ એવું હતું કે વીકેન્ડ લોકડાઉન લગાવવામાં આવે, સાથે જ વિવિધ વેપારી એસોસિએશન સાથે પણ સરકારે ચર્ચા વિચારણા કરી હતી અને તેમાં પણ વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પણ નિયમાવલી બનાવવામાં આવે અને તેમાં તેઓનું સમર્થન રહેશે। તેમણે લોકડાઉન અંગે પણ સમર્થન આપ્યું હતું અને અંગેનું સૂચન કર્યું હતું, પરંતુ સરકાર લોકડાઉન નથી લાવવા માંગતી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ અવારનવાર નિવેદનો કરી અને સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોઈ પણ રીતે લોકડાઉન નહીં લગાવવામાં આવે અને તેમના નિવેદનોને આધારે સ્પષ્ટ સંકેત રાજ્યની પ્રજાને આપી દીધો છે। પરંતુ હવે વેપારીઓ ઈચ્છી રહ્યા છે કે લોકડાઉન કડક લોકડાઉન લગાવી દેવામાં આવે અથવા તો આ જે નિયમાવલી અમલી બનાવવામાં આવી છે તેને ઉઠાવી લેવામાં આવે, કેમ કે ધંધા રોજગારને અસર પડી રહી છે। અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે જોઈએ તો એક પ્રકારનું લોકડાઉન જેવી જ પરિસ્થિતિ છે, માત્ર લોકો અવરજવર કરી શકે છે અને ધંધા જે નોકરી માટે લોકો જઈ શકે છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા અત્યારે ચાલુ છે, કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, તે પ્રકારની સ્થિતિ છે। એટલે આ એક પ્રકારનું અઘોષિત લોકડાઉન જ છે જેને સરકાર સત્તાવાર રીતે લોકડાઉનનું નામ આપી અને તમામ જે કડક નિયમાવલી છે લોકડાઉનની તે અમલી બનાવે તેવું પણ વેપારીઓ ઈચ્છી રહ્યા છે અથવા તો તમામ નિયમો ઉઠાવી લેવામાં આવે તેવું પણ ઈચ્છી રહ્યા છે। જો કે વેપારીઓમાં હજુ પણ વિરોધ જોવા મળી રહ્યો છે, એટલે કેટલેક વિસ્તારોમાં વેપારીઓએ નિવેદન પણ કર્યું છે કે જો 12 મે પછી સરકાર દ્વારા સ્પષ્ટ નિર્ણય અને સ્પષ્ટ નિવેદન નહીં આપવામાં આવે તો તેઓ લોકડાઉન હોય કે ન હોય, કર્ફ્યુ હોય કે ન હોય, અઘોષિત લોકડાઉન હોય કે ન હોય, તેઓ ધંધા રોજગાર શરૂ કરી દેશે। પરંતુ એકંદરે આંતરિક રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। ધન્યવાદ નિર્મલ, તમામ જાણકારી બદલ। ટૂંક સમયમાં જ સરકાર કોઈ ચોક્કસ ફેંસલો લે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અલગ અલગ માંગો ચોક્કસ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે, હવે કેવી રીતે નવા નિયમો લાગુ કરે છે, નવા શહેરોનો સમાવેશ થાય છે તે જોવું રહેશે।